આગળ વાત કરીએ રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર પોસ્ટર લાગતા શરૂ થયું છે રાજકીય વિવાદ ધોરાજીમાં આવેલી પાલિકા સંચાલિત જનતા ગાર્ડન દાવો કરતા ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા પૂર્વ ધારાસભ્ય અને હાલના રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ જનતા માટેનું જનતા ગાર્ડન સ્વખર્ચે બનાવ્યું હોવાનો દાવો કર્યો છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે આ ગાર્ડન લલિત વસોયા અને તેમની ટીમે સ્વખર્ચે બનાવ્યું બીજી તરફ ગાર્ડનમાં તકતી પાલિકા સંચાલિત આ ગાર્ડન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે હાલમાં તો આ બેનરને લઈ ભાજપ કોંગ્રેસ છે સાથે અત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોડીયા જોડાઈ ચૂક્યા છે લલિતભાઈ ફરી વખત આ પોસ્ટર વોટ શરૂ થયો છે અને જે આ પોસ્ટર લગાવ્યું કહેવામાં આવ્યું છે કે આ આપના ખર્ચે આ બનાવવામાં આવ્યું છે ગાર્ડન બીજી તરફ તકતી કંઈક અલગ છે હકીકત શું ललित भाई आपनों आवाज हमने क्लियर नथी समझाया है ओ दरअसल द्वारा नगर पालिका संचालित हाँ ओ नहीं हजुपर नथी आओ तो आवाज प्रॉपर हेलो जी आवेश ओ जी जी ललित भाई हवे बोलो जी હાલમાં તો કોઈ ટેકનિકલ કારણોસર તેમની સાથે હાલ વાતચીત નથી થઈ શકતી પરંતુ તમે આ દ્રશ્યો જુઓ જે નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન પાસે આ બેનરો લાગ્યા છે અને જનતા ગાર્ડન લલિત વસોયાએ સ્વખર્ચે બનાવ્યાનું આ બેનર તમે જોઈ શકો છો અને આ પહેલા પણ આજ પ્રકારે પોસ્ટર વોર શરૂ થયું બે અલગ અલગ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે એક તરફના દ્રશ્યો જે ફાઇલ વિઝ્યુઅલ છે જે આ પહેલા પણ આજ પ્રકારે જે રસ્તાઓમાં ખાડા પડ્યા હતા તેને લઈને બેનર લાગ્યા હતા આ વખતે ગાર્ડનમાં આ પ્રકારે ધોરાજીની જનતા માટે ગાર્ડન એ ટીમ લલિત વસોયા બનાવ્યા હોવાના પોસ્ટર લાગતા રાજકીય વિવાદ છેડાયો છે